મિત્રો મિત્રો ધોરણ અગિયારના ફિઝિક્સ સબ્જેક્ટમાં આજના લેકચરની અંદર આગળ વધતા પહેલા લાસ્ટ લેકચરમાં જે કઈ પોઈન્ટ આપણે જોયા હતા એના વિશે એકવાર રિવાઇઝ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં જે ફર્સ્ટ પોઈન્ટ એ જોયું હતું એ હતું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્રષ્ટિસ્થાન ભેદની રીત મિત્રો આ રીત એ સૌથી મહત્વની એટલા માટે સાબિત થાય છે કે ઘણા મોટા ખૂબ જ મોટા અંતરો અવકાશીય અંતરો તમારે માપવા હોય તો એના માટે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો એ તમે ઉપયોગ કરતા હોઈએ છે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું બહુ ઘણું મોટું અંતર તમારે માપવું હોય ને તો એના માટે એ આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો એ ઉપયોગ કરતા હોઈએ છે ત્યારબાદ એક બીજો પોઈન્ટ પણ ખાસ જોયો હતો અને એ હતું કોઈ પણ એક ગ્રહ કે તારા ના પરિમાણ નક્કી કરવા હોય તો પરિમાણ નક્કી કરવા ગ્રહ કે તારાના પરિમાણ નક્કી કરવા મતલબ કે એનો વ્યાસ શોધવો કોઈ કોઈ ગ્રહનો વ્યાસ કેટલો છે એ બી તમારે જો નક્કી કરવું હોય તો એ દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી એ તમે નક્કી કરી શકો છો મિત્રો આજના લેક્ચરની અંદર આજના ગઈકાલના લેક્ચરમાં જે પોઈન્ટ શીખ્યા હતા ગ્રહ કે તારાના પરિમાણ નક્કી કરવા બસ એના જ બેઝ રીતના એના જ રીતના એ આપણે ન્યુમેરિકલ એ સોલ્વ કરવાના છે એટલા માટે આજના લેક્ચરના શરૂઆત કરતાં પહેલાં ગ્રહ કે તારાના પરિમાણ નક્કી કરવાનો જે ટૉપિક છે એને એકવાર આપણે સામાન્ય રીતે એ જોઈ લઈએ કે જેથી આપણને એના દાખલાની અંદર એ ગણતરીમાં સરળતા રહે મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જગ્યાએ કોઈ એક ગ્રહ છે બે વ્યાસાંતના બિંદુઓ કેપિટલ કેપિટલ અને ધારો આપણે આ ગ્રહનો પરિમાણ એટલે કે એનો વ્યાસ એટલે કે એ બી નું મૂલ્ય એ આપણે શોધવું છે ઘણા દૂર પૃથ્વીની સપાટી પરથી કોઈ એક અવલોકન સ્થળે જેને આપણે અહીંયા ધારી લઈએ છે કોઈ બી નામ આપી શકીએ છે એને આપણે કહીએ છીએ બિંદુ એસ બિંદુ એસ પાસેથી એ અને બી પર અવલોકન કરવામાં આવે છે અને બિંદુ એ અને બિંદુ બી પાસે અવલોકન કરતાં પૃથ્વીની સપાટી પર એસ બિંદુએ કોઈ એક ખૂણો રચાય છે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને આ ખૂણાને આપણે કહીએ છીએ આલ્ફા અને આ આલ્ફા એટલે એનો શું થશે કોણીય વ્યાસ આ બીથી એસ અને એથી એસ જેનું અંતર છે એ ગ્રહનું પૃથ્વીથી અંતર જેને આપણે ધારી લઈએ છીએ કેપિટલ ડી અને કોઈ બી ગ્રહનું આપણે કોણી રેખીય વ્યાસ એ સુધારી ધારી લઈએ છીએ એ બી ધારી લઈએ છીએ અને એ બી બરાબર સ્મોલ બી તો મિત્રો આપણે આ સ્મોલ બીની કિંમત શોધવી હોય તો એના માટે તમને ખબર છે કે આ વેલ્યુ તમારી ખૂણો થઈ ખૂણો બરાબર સમીકરણ બને છે ચાપ ભાગ્યા ત્રીજા ખૂણો બરાબર સમીકરણ બને છે ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો તમારો બને છે આકૃતિ પરથી આલ્ફા ચાપ તમારો બને છે સામે ખૂણાની સામેવાળો ચાપ બી કાલના લેક્ચરમાં જોયું હતું જ અને ત્રિજ્યા બને છે કેપિટલ ડી મિત્રો તમારે ગ્રહનું પરિમાણ મતલબ કે રેખી શોધવો છે આલ્ફા મલ્ટીપ્લાયડ બાય આ મહત્વનું સમીકરણ એ ધ્યાનમાં રાખજો આજના લેક્ચરની અંદર આ સમીકરણ પરથી જ તમારે ન્યુમેરિકલ એ આગળ સોલ્વ કરવાના છે એક ખાસ મહત્વની વાત જે છે એ એ યાદ ધ્યાનમાં રાખવાની કે આલ્ફાનું મૂલ્ય જે છે એ હંમેશા શામાં લેવાનું હોય છે રેડિયનમાં લેવું રેડિયનમાં જ મૂલ્ય લેવાનું એનું બીજી કોઈ વેલ્યુ માં આપેલી હોય તો એને અવશ્ય એ તમારે કન્વર્ટ એ કરવું જ પડે ખાસ ધ્યાનમાં રાખજો આ વેલ્યુ એ તમારી ગણતરીમાં લેવી પડશે તો મિત્રો આના બેસ પરનો એક ન્યુમેરિકલ તરફ એ આપણે આજના લેક્ચરની અંદર આગળ વધવું છે ખાલી એક વસ્તુ મારે નોંધપાત્ર મુદ્દા એ કહી દઉં તમને તો એક ખાસ વસ્તુ યાદ રાખજો પાય રેડિયન બરાબર એકસો ને ડિગ્રી એક આ વસ્તુ યાદ રાખવાની છે બીજું કીધેલું છે એક ડિગ્રી બરાબર સાઈઠ મિનિટ અને ત્રીજું કીધેલું છે એક મિનિટ બરાબર સાઈઠ સેકન્ડ આ ત્રણે ત્રણ વસ્તુ એ તમને ખબર હોવી જોઈએ ઓકે તો નેક્સ્ટ લેક નેક્સ્ટ પોઈન્ટમાં એ આપણે આજનો આ ન્યુમેરિકલ ગ્રહ કે તારાના પરિમાણ પરથી આગળ જોઈએ મિત્રો એક એક ન્યુમેરિકલ જોઈએ ઉદાહરણ નંબર બે પોઈન્ટ ચાર લાસ્ટ લેક્ચરમાં તમને કે મેં કીધેલું જ કે રકમ પહેલામાં પહેલી તમારે વાંચવાની જે તે કંઈ કિંમતો આપેલી છે એને આઇડેન્ટિફાઈ કરવાની ઓળખવાની અને ત્યારબાદ કિંમતોને અલગ તારવીને જે બી વસ્તુ શોધવાની કીધેલી છે એ વિચારવાની અને એના વિશેનું સમીકરણ તરફ આગળ વધવાનું તો રકમ પહેલાં પહેલી વાંચવાની શરૂઆત કરીએ સૂર્યનો કોણીય વ્યાસનું માપ ઓગણીસો ને વીસ ઉપર ડબલ ડેસ્ક છે એટલે શું કહેવાય સેકેન્ડ છે કોણીય વ્યાસ મિત્રો અગાઉની થિયરીમાં જ જોયું જેને આપણે કહીશું કોણીય વ્યાસ એટલે કે આલ્ફા આલ્ફા બરાબર તમને વેલ્યુ શું આપી ઓગણીસો ને વીસ ઉપર ડબલ ડેસ છે એટલે આ વેલ્યુ શામાં થઈ કહેવાય સેકન્ડમાં કોણીય વ્યાસ આલ્ફાની એટલે કે ઠીટા કો કે આલ્ફા કોઈ એ કિંમત તમને મળી ગઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી બરાબર એક પોઈન્ટ ચારસો ને છન્નું ગુણ્યા દસની ની અગિયાર ઘાત મીટર છે એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે અંતર ડી બરાબર એક પોઈન્ટ ચારસો ને છન્નું ગુણ્યા ની ઘાત મીટર તો સૂર્યનો વ્યાસ કેટલો હશે એ શોધી લાવવાનું છે સૂર્યનો વ્યાસ એ તમારે શોધી લાવવાનું છે સૂર્યનો વ્યાસ મિત્રો આ વ્યાસ એટલે રેખીય વ્યાસ કહેવાય એ કેટલો થશે એ તમારે શોધી લાવવાનું છે એક કૌંસમાં કિંમત આપેલી છે એક સેકન્ડ બરાબર ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ઘાત રેડિયન એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ એક સેકન્ડના તમારે ડાયરેક્ટ રેડિયનમાં ફેરવવા હોય તો આટલા વડે તમારે એને ગુણવા પડે મિત્રો અગાઉના લેક્ચરમાં ઓલરેડી શીખેલા છે ઘણી વખત આ કિંમત તમને આપતા નથી એટલા માટે આપણને તો આ વેલ્યુ એ યાદ હોવી જ જોઈએ કમ્પલસરી આપણે આ કિંમત એ યાદ રાખવાની છે તો મિત્રો હજુ આને સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે આપણે એક આકૃતિ દોરીને સમજીએ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે વર્તુળ છે એને આપણે ધારીએ છીએ સૂર્ય અને અહીંયા જે છે એને ધારીએ છીએ આપણે પૃથ્વી કારણ કે રકમની અંદર સૂર્ય અને પૃથ્વીની વાત કરવામાં આવેલી છે સૂર્યના વ્યાસાંતના બે બિંદુઓ કેપિટલ એ અને કેપિટલ બી ધારી લઈએ વ્યાસાંતના બિંદુ એટલે સૂર્યનો વ્યાસ એ આપણે શું કરવાનો છે શોધી લેવાનો છે હું ધારી લઉં છું એને સ્મોલ બી સૂર્યના વ્યાસને હું શું ધારી લઉં છું સ્મોલ બી આ સ્મોલ બીની કિંમત એ તમારે શોધી લાવવાની છે પૃથ્વીના કોઈ બિંદુ એસ પરથી સૂર્ય તરફ એ અને બી બિંદુ તરફ એ આપણે શું કરી રહી છે અવલોકન કરીએ છીએ અને એ અવલોકન કરતા એ અને બી વડે એસ બિંદુ પાસે જે ખૂણો રચાય છે એને આ સૂર્યનો એ શું કહીશું કોણીય વ્યાસ જેને કહીએ છીએ આપણે આલ્ફા ઓકે તો આ રીતે તમે એ રકમનાથી આકૃતિ પરથી એ તમે સમજી શકો છો અને એને શોધી શકો છો આરામથી તમને એ સમીકરણ અનુ મળી જ ગયું છે તમે જાણો છો એ પરથી આ થયો એ સૂર્ય એક તારો જ કહેવાય પૃથ્વી એ ગ્રહ એટલે કે પૃથ્વી પરથી સૂર્યનો એ વ્યાસ તમે નક્કી કરી રહેલા છો ઘણી વખત એવું બી બને કે જે તમે ગ્રહ નક્કી કરો છો તો જે ગ્રહનું તમે પરિમાણ નક્કી કરો છો એ પૃથ્વી કરતા નાનો પણ હોય પૃથ્વી એ જે તે ગ્રહ નાનો પણ શકે ઇન શોર્ટ તમે જ્યાંથી અવલોકન કરો છો ને ત્યાં ઘડી તમારો એક ખૂણો રચાય પૃથ્વી પરથી જ આપણે હંમેશા એ અવલોકન કરીને જે તે ગ્રહ કે તારાનું એ પરિમાણ નક્કી કરી શકીએ છીએ બરાબર નેક્સ્ટ તો આપણે જે જે કિંમત આપેલી છે એને આઈડેન્ટીફાઈ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ તો આલ્ફા એ આલ્ફા આપણને આપેલા જે સેકન્ડમાં ચાલે નહીં કન્વર્ટ શામાં કરવા પડે રેડિયનમાં તો આલ્ફા બરાબર ઓગણીસો વીસ એ સેકન્ડ છે સેકન્ડના ન ચાલે અને એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે એક સેકન્ડની રેડિયન કેટલા થાય ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ છ એવી આપણી પાસે કેવી સેકન્ડ છે ઓગણીસો ને વીસ સેકન્ડ છે તો સ્ટેપ મુકાય કે એક સેકન્ડના આટલા રેડિયન બની ગઈ કહેવાય રેડિયનમાં ક્લિયર આલ્ફા મળી ગયા ડી તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે સૂર્યનિવાસ બી એ મળી શકે આરામથી તો ગ્રહ અને તારાના પરિમાણ પરથી એ તમે સૂત્ર કયું મૂકી શકશો આલ્ફા બરાબર બી અપન ડી તમારે જે પરિમાણ શોધવું છે એ કયું પરિમાણ છે તો કે બી બી શું કરતા જ બનાવી દો બી બરાબર સમીકરણ શું બને છે આલ્ફા મલ્ટિપ્લાયડ બાય ડી આલ્ફા તમે શોધી લાયા છો ડી તમારી પાસે અવેલેબલ છે બંને કિંમત શું કરી દેવાની મૂકી દેવાની બંને કિંમત મૂકતા અહીંયા કિંમતની ગુણાકાર શું થશે વન નાઇન ટુ જીરો મલ્ટીપ્લાયડ બાય ફોર પોઈન્ટ એટી ફાઇવ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ સિક્સ મલ્ટિપ્લાયડ બાય વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડી વન પોઈન્ટ ફોર નાઇન સિક્સ મલ્ટીપ્લાય બાય ટેન ડિસ ટુ ઇલેવન ઓકે નાવ ગુણાકાર કરતા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આ દસની ઘાતને શોર્ટ આઉટ કરો અહીંયા દસની અગિયાર ઘાત છે દસની માઇનસ છ ઘાત છે આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એક પ્લસ એક માઇનસ પ્લસ માઇનસ માઇનસ કરવાનું નિશાની મોટાની અગિયારમાંથી છ બાદ કરો તો જવાબ શું આવે તમારો દસની પાંચ ઘાત એટલે તમારી દસની ઘાતાંક તો તમને મળી ગઈ એક બે અને ત્રણનો એ તમે જ્યારે ગુણાકાર કરો છો ત્યારે તમને જવાબ મળે છે વન થ્રી નાઇન થ્રી ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઈવ into 10 એસ ટુ ફાઈવ ક્લિયર નવ તમે જાણો છો એ પ્રમાણે કે આપણે દસની ઘાતાંકને એ જેમ બને એમ આપણે પોઈન્ટ નજીક રાખીએ છીએ એટલે આપણો અહીંયા દશાંશ ચિહ્ન આ જગ્યાએ છે હવે આપણે એને આગળ લઈ જવો છે કેમ આપણું એક્યુરેસી વધારવા જવાબ સારખી રીતે લખવા માટે તો આપણે એક અને ત્રણની વચ્ચે પોઈન્ટ મૂકવો હોય તો પોઈન્ટને એક બે ત્રણ અને ચાર ડિજિટ એ ડાબી બાજુ ખસેડવો પડે મિત્રો જ્યારે આપણે પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ ત્યારે એની ઘાત પ્લસ થાય જેટલા પોઈન્ટ શિફ્ટ થાય એટલી ઘાત એની પ્લસ થાય અને જો કદાચ જમણી બાજુ ખસીએ તો જેટલા પોઈન્ટ ખસીએ એટલી એની ઘાત માઇનસ થાય આપણે ડાબી બાજુ ખસીએ છીએ એટલા માટે કેટલા ડિજિટ ખસીએ છીએ ચાર ડિજિટ તો લખાશે શું વન પોઈન્ટ થ્રી નાઇન થ્રી મલ્ટિપ્લાયડ બાય ટેન ટુ પાંચ તો હતા જ એની અંદર ચાર શું કરવાના ઉમેરવાના કારણ કે આપણે ડાબી બાજુ ખસ્યા છે પાંચ અને ચાર ટોટલ ઘાત કેટલી થશે ન વન પોઈન્ટ થ્રી નાઇન થ્રી મલ્ટીપ્લાય બાય ટેન ટુ નાઇન એકમ તમારું આવશે મીટર આટલો એ સૂર્યનો એ રેખીય વ્યાસ હશે તેમ કહી શકાય ક્લિયર તો આ રીતે એ તમારો ઉદાહરણ નંબર બે પોઈન્ટ ચારની ગણતરી તમે એ સારામાં સારી રીતે એ કરી શકો છો શું કામ કર્યું પહેલાં પહેલી રકમ વાંચી રકમ વાંચવા પરથી આપણને જે માહિતી મળી એ લખી રકમ પરથી આપણને ત્રણ માહિતી મળી એક વેલ્યુ મળી આલ્ફાની બીજી વેલ્યુ મળી ડી એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અને ત્રીજું કે શું શોધવાનું છે એ ખબર પડી ક્લિયર અને આ એક નોંધ આપેલી છે કોઈ કોઈ ન્યુમેરિકલમાં ન પણ આપે જરૂરી નથી કે દરેક વખતે એ આપે પણ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો ત્યારબાદ આપણને આપણે એને સારામાં સારી રીતે સમજવા માટે એને આકૃતિના ફોર્મેટમાં કન્વર્ટ કર્યું સૂર્ય પૃથ્વી પૃથ્વી પરથી એ અને બીના સૂર્યના બિંદુ પર અવલોકન કરીએ છીએ એટલા માટે એસ બિંદુ પાસે જે રચાય છે એ કોણીય વ્યાસ કોનો છે સૂર્યનો જેને આપણે કહીએ છીએ આલ્ફા વડે એનો ચાપ એ કયો બનશે બી બે વચ્ચેનું અંતર એ તમારું કયું બનશે કેપિટલ ડી ખબર જ છે તમને ત્યારબાદ શું કર્યું છે તો કે સમીકરણ તમને મળી ગયું છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રીજા પણ જે ખૂણો છે ને એ તમને સેકન્ડમાં આપેલો છે ક્યારેય લેતા નથી હમણાં જ કીધેલું એ પ્રમાણે કે ખૂણાને હંમેશા એ તમારે રેડિયનમાં જ એ લેવા પડે રેડિયન માટે કન્વર્ટ કરી દીધું ઓગણીસો વીસ ગુણ્યા ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ ઘાત કિંમત મૂકી કેલ્ક્યુલેશન્સ કર્યું કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ પોઈન્ટ શિફ્ટ કરો છો ત્યારે એ તમે ભૂલ કરવાના નથી જો તમે ડાબી બાજુ ખસો છો તો ઘાતાંક એટલી ઉમેરવાની અને જો તમે જમણી બાજુ ખસો છો તો ઘાતાંક એટલી બાદ કરવાની ઓકે તો એક આ ન્યુમેરિકલ એ તમે ખાસ એ ધ્યાન રાખીને સમજી લો આવો ને આવો એક અલગ બીજો પણ ન્યુમેરિકલ એ આપણે આજના લેક્ચરની અંદર એ જોવાના જ છે એ શરૂઆત કરતા પહેલા આ ન્યુમેરિકલ ખાસ પૂર્વ ધ્યાનપૂર્વક જોઈ લો મિત્રો એક બીજો ન્યુમેરિકલ જોઈએ જે છે સ્વાધ્યાયનો બે પોઈન્ટ ચોવીસ નંબરનો આ પણ દાખલો એ સ્થાન ભેદની રીત મુજબનો જ છે અને એને ગણવાનો એ આપણે પ્રયત્ન કરીએ કીધેલું એ પ્રમાણે જ કે સૌ પ્રથમ એ તમારે રકમ વાંચવાની જે જે મુદ્દા આપેલા છે એ અલગ પાડવાના જે શોધવાનું છે એ અલગ પાડવાનું અને આગળ સૂત્ર વિચારવાનું રકમ વાંચીએ જ્યારે જ્યુપિટર જ્યુપિટર એટલે ગુરુગ્રહ પૃથ્વીથી 824.7 ચોવીસ સાત મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે મિત્રો આ જે વાત આપણને કહીને જ્યારે જુપીટર એટલે કે ગુરુ પૃથ્વીથી આઠસો ચોવીસ 824.7 સાત મિલિયન કિલોમીટર દૂર હોય મતલબ કે ગુરુ અને પૃથ્વી વચ્ચેનું એ આપણને શું આપી દીધું અંતર અને અંતર આપેલું હોય એને આપણે કહીએ છીએ કેપિટલ ડી કેપિટલ ડી બરાબર એ આપણને ખબર પડી ગઈ કે આઠસોને ચોવીસ પોઈન્ટ સાત ખાસ ધ્યાન રાખવાની વાત છે મિલિયન કિલોમીટર છે મિલિયન કિલોમીટર તો આ વસ્તુને એ તમે ખાસ પૂર્વક સમજો અત્યાર સુધીનો જે આપણે એકમ લઈએ છે ને એ આપણે એકમ મીટરમાં લઈએ છીએ પણ અહીંયા જે એકમ આપેલો છે એ કિલોમીટર આપ્યો છે કસો વાંધો નહીં આપણે આપણો આગળનો પોઈન્ટ વિચારીએ પછી વિચારીશું કારણ કે મીટરમાં રાખવા હોય કે કિલોમીટરમાં રાખવો હોય આપણે વિચારવાનું પણ આ મિલિયન એટલે શું મિલિયનમાં ફેરવવા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે એક મિલિયન બરાબર દસની છ ઘાત થાય ખાસ ધ્યાન રાખજો એક મિલિયન તમારે કન્વર્ટ કરવા હોય ને તો દસ ની કેટલી ઘાત થાય છ ઘાત આ ખાસ ધ્યાનમાં રાખજો એટલે તમારા મિલિયન હટાવી દેવા હોય અને એને એ તમારે એના ફોર્મેટમાં લાવવો હોય તો એ સામા લખી દેવાનું દસની છ ઘાત કન્વર્ટ કરવું છે આપણે તો જોઈએ કેવી રીતે થશે તો કે ભાઈ આઠસો ચોવીસ પોઈન્ટ સાત મિલિયન હું હટાવી દઉં છું તો દસની કેટલી ઘાત થઈ જશે છ ઘાત અને કિલોમીટરને એના સિમ્બોલમાં કિલોમીટર તરીકે દર્શાવાય જો તમારે અહીંયા મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એ થઈ શકે કિલોમીટરમાં ને કિલોમીટરમાં રાખવું છે તો કિલોમીટરમાંય રખાય પણ અંતે એનો એકમ પછી તમારે સામા રાખવો પડે કિલોમીટર કેમ આપણે વેલ્યુ કિલોમીટરમાં ગણીએ છીએ અને જો કિલોમીટર નથી રાખવા તો અહીંયા તમે મીટરમાં કન્વર્ટ કરવા માટે એક કિલોમીટર બરાબર દસની ત્રણ ઘાત મીટર એ પણ લખી શકો છો ખાસ સમજજો બરાબર આપણે કિલોમીટરમાં રાખીએ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી તેના કોણીય વ્યાસનું માપ પાંત્રીસ પોઈન્ટ બોતેર ડિગ્રી છે કોણીય વ્યાસ એટલે આપણને શું કિંમત આપેલી આલ્ફા બરાબર કેટલા આપ્યા છે પાંત્રીસ પોઈન્ટ બોતેર ઉપર આપ્યા છે ભાઈ ડબલ ડેશ ફરી આવ્યું આલ્ફા ડબલ ડેશમાં ચાલે નહીં કન્વર્ટ કરવી પડે રેડિયનમાં અને સેક ડબલ ડેથ એટલે સેકન્ડ સેકન્ડ ને રેડિયન કરવા માટે એ તમારે ચાર એ -6 ઘાત વડે એ ગુણવા પડે કન્વર્ટ કરી દો તો ચાર 10 ની માઇનસ છ ઘાત એકમ તમારું મૂલ્ય તમારું સામા થઈ ગયું કહેવાય રેડિયનમાં તો એ આલ્ફાની વેલ્યુ તમારે હવે આ ઉપયોગમાં લેવી પડે તો જ્યુપિટરનો એટલે કે ગુરુનો વ્યાસ શોધો એટલે કે વ્યાસ તમારે એ શોધી લાવવાનું છે અને આ એક જ વેલ્યુ રહી સમીકરણમાં એ કઈ વેલ્યુ રહી છે સ્મોલ બી એ કિંમત તમારે આઈડેન્ટિફાઈ એ કરી લાવવાની છે ઓકે ખબર પડી ગઈ ક્લિયર છે તો આ રીતે એ તમારે સમજવાનું જરૂર પડે મિત્રો આની આકૃતિ દોરવી હોય તો પણ દોરી શકે મિત્રો નીચે મુજબની આકૃતિ એ આપણે દોરી શકીએ પ્રશ્ન થાય કે ગુરુ અહીંયા લખવો કે અહીંયા લખવો આપણને ખબર જ છે કે વિજ્ઞાનમાં આપણે ભણી ચૂકેલા છે કે પૃથ્વી કરતા એ ગુરુ એ ઘણો મોટો ગ્રહ છે એનો વ્યાસ ઘણો જ મોટો છે એટલા માટે આપણે જે આ ગ્રહ લખીશું એને શું કહીશું ગુરુ એ મોટો જ ગ્રહ છે અને ઓબ્વિયસલી અહીંયા શું થઈ જશે પૃથ્વી થઈ જશે બરાબર એના બે બિંદુઓ એ તમે ધારી શકો છો કેપિટલ એ અને કેપિટલ બી બે વચ્ચેનું અંતર એ શું ધારી લઈએ છે સ્મોલ બી પૃથ્વી પરનું અવલોકન બિંદુ એને શું કહીએ છીએ આપણે એસ પૃથ્વીથી ગુરુનું અંતર એ આપણે કહીએ છીએ કેપિટલ ડી ગુરુના વ્યાસને કારણે પૃથ્વીના અવલોકન બિંદુ પાસે જે ખૂણો રચાય છે આરામથી લખી શકીએ છીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો બરાબર આલ્ફા ચાપ બરાબર બી છેદમાં બરાબર ડી આપણે શોધવું છે ગુરુનો વ્યાસ વ્યાસ એટલે સ્મોલ એના માટે એના પરથી આપણે કહી શકીએ છે કે બી ને સૂત્ર કરતા બનાવી દઈએ બી બરાબર આ ડી ભાગાકાર માંથી ક્યાં આપી દેવાનો સામે ગુણાકાર પણ આલ્ફા મલ્ટીપ્લાય બાય ડી મિત્રો આલ્ફાની વેલ્યુ આપણે ઓલરેડી માં કન્વર્ટ કરેલી છે ડીની કિંમત આપણી પાસે એ મિલિયનમાં હતી એ કિલોમીટરમાં કન્વર્ટ કરેલી છે ખાસ ધ્યાન રાખજો જો તમારે મીટરમાં અને કન્વર્ટ કરવી હોય તો કિલો હટાવવા માટે એ દસની કેટલી ઘાત લખવી પડે ત્રણ ટોટલ આ છ વત્તા ત્રણ કેટલી ઘાત થઈ જાય નવ તો મીટરમાં લખાય પણ આપણે અહીંયા કિલોમીટર રહેવા દેવું હોય તો એ ચાલે અંતે એનું એકમસામાં લખીશું કિલોમીટરમાં લખીશું આટલું ધ્યાનમાં રાખવાનું તો હવે બધી કિંમતો મૂકી દો તો બી બરાબર આલ્ફા શોધવાના છે તો કિંમત કેટલી છે એની તો કે પાંત્રીસ પોઈન્ટ બોતેર ગુણ્યા ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની છ ઘાત ગુણ્યા આ કિંમત મૂકી દેવાની કેપિટલ ડીની આઠસો ને ચોવીસ સાત ગુણ્યા દસ છ એકમ તમારો બનશે કિલોમીટરમાં ખાસ ધ્યાન રાખજો બરાબર

વન એટલે આપણે અહીંયા દસ ની ઘાત એ શોટ આઉટ કરવાના નથી એટલે કે એ શું થઈ જશે લખવાની જરૂર નથી નીકળી જશે બરાબર દસની ઘાત નીકળી ગયા પછી આપણી પાસે રહે છે પાંત્રીસ પોઈન્ટ બોતેર ચાર પોઈન્ટ પંચ્યાસી આઠસો ચોવીસ પોઈન્ટ સાત આ ત્રણનો તમે જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને કિંમત બનશે વન ફોર ટુ નાઇન ડબલ ઝીરો ક્લિયર પણ હમણાં જ મેં કહ્યું હતું કે આ ડેની કિંમત શામાં આપેલી છે તમને કિલોમીટરમાં એટલા માટે તમે આ એકમ શું લખો પડે આનો કિલોમીટર એ લખો પડે ક્લિયર ના અને તમારે જો કંઈક અલગ ફોર્મેટમાં દસની ઘાતાંકમાં બતાવવું હોય તો હાલમાં બિંદુ અહીંયા કહેવાય એને આપણે એક અને ચારની વચ્ચે મૂકવું છે તો કેટલી વખત શિફ્ટિંગ કરાવવું પડે એક બે ત્રણ ચાર અને પાંચ વખત હવે પાંચ વખત શિફ્ટ કરાવવાની હવે હવે બાજુ કઈ બાજુ તો કે ડાબી બાજુ ને ડાબી બાજુ હોય એટલે ઘાત એ શું આવે પ્લસ આવે એટલે આપણે કેટલી પોઈન્ટ ખસવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કિંમત મલ્ટીપ્લાય ફાઈવ એકમ તમારો બનશે કિલોમીટર જે ગુરુગ્રહ એટલે કે જ્યુપિટરનો એ વ્યાસ બને છે તેમ કહી શકાય ઓકે તો આ રીતે તમે આ ન્યુમેરિકલ એ સોલ્વ કરી શકો છો પહેલાં રકમ વાંચી એના પરથી કિંમત બનાવી ખાસ ધ્યાન રાખવાનું ડીની કિંમત મિલિયનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો મિલિયનવાળી કિંમત લેશો તો પછી તમે અહીંયા મિલિયન કિલોમીટર લખવું પડશે અને એ મિલિયન કિલોમીટર લખો તો એ ચાલે કશો પ્રોબ્લેમ નથી પણ આપણે મિલિયન રાખતા નથી ઘણી મોટી વેલ્યુ થઈ જાય છે એ દસની છ ઘાત તમારે કન્વર્ટ કરી દેવાની આલ્ફા એ તમને આપેલા છે સેકન્ડમાં સેકન્ડના રેડિયન તમને ખબર છે કંઈ શીખવાડેલું છે ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ઘાટ વડે ને ગુણવાના એટલે આલ્ફા મળી ગયા આકૃતિ પરથી તમે એ વસ્તુને શીખી લીધી ગુરુગ્રહ અહીંયા ખબર પડે એવું છે કે મોટો છે સાયન્સમાં આપણે બની ગયેલા છે એટલે ગુરુગ્રહ એ મોટો બતાવવાનો છે અને પૃથ્વી એનાથી નાની હશે એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રીજા મુજબનું તમે સમીકરણ બનાવી દીધું છે જે શોધવાનું છે એ છે સ્મોલ બી એને કરતા બનાવી દીધા કિંમત મૂકી દીધી કેલ્ક્યુલેશન કરી દીધું તમારો જવાબ તમને મળી ગયો ઓકે તો આજના લેક્ચરની અંદર જે કાંઈ ન્યુમેરિકલ એ આપણે શીખ્યા છે એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના મુજબના દાખલા ગણેલા છે અને એક બીજો પોઈન્ટ પણ ધ્યાન રાખવા જેવો છે કે જે ગુરુ એટલે કે ગ્રહ કે તારા ના પરિમાણ પણ એ આ દાખલાઓમાં એ આપણે નક્કી કરેલા છે પરિમાણ એટલે એના શું કહેવાય વ્યાસ વ્યાસ આપણે કેવી રીતે નક્કી કરવા એ પણ આપણે આ લેક્ચરમાં આપણે જોયેલું છે તો આ દરેકે દરેક મુદ્દાની એ તમે પૂરેપૂરી જાણકારી મેળવી લેજો એની તૈયારી કરી દેજો આ મુજબના અમુક ન્યુમેરિકલ એ તમને હોમવર્કમાં પણ આપવામાં આવશે આશા રાખું છું કે તમે એ ન્યુમેરિકલને સારામાં સારી રીતે એ ગણી શકશો અને તમારું કામ જે છે સારામાં સારું કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે જે હોમવર્ક ગૃહ ગૃહકાર્ય એસાઈનમેન્ટમાં આપવામાં આવે છે એ કમ્પલસરી એ કરવાનું જ છે તો એ પણ રેગ્યુલર એ કરતા જ હસો એવું હું આશા રાખું છું ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પોઈન્ટ તરફ એ આગળ વધવાના છે નવો પોઈન્ટમાં આપણે જોઈશું તો રેન્જ ઓફ લેન્થ લંબાઈનો માક્રમ જે આપણે અહીંયા કિલોમીટર આવ્યું મીટર આવ્યું તેવી અલગ અલગ લંબાઈના માપક્રમની એ આપણે ચર્ચા કરવાના છે તો નેક્સ્ટ લેક્ચર માટે એ રેડી રહેજો થેન્ક યુ